ત્યાર પછી બિંદુ P એ આપણો પ્રતિનિધિ બિંદુ છે O ને P ને જોડતો રેખાખંડ x અક્ષ સાથે ખૂણો બનાવે તો x અક્ષને આપણે સંદર્ભ અક્ષ કહીશું જ્યાં જે બિંદુ આગળથી તમે આ રેખાખંડ દોરો છો એ બિંદુને આપણે સંદર્ભ બિંદુ કહીશું સંદર્ભ બિંદુ ક્યાં આવેલું હોય પરિભ્રમણ અક્ષ ઉપર આવેલું હોય ક્યાં આવેલું હોય બોલો પરિભ્રમણ અક્ષ ઉપર આવેલું હોય તો સંદર્ભ બિંદુ ક્યાં છે પરિભ્રમણ અક્ષ ઉપર છે બિંદુ B આપણે કઈ બિંદુ છે પ્રતિનિધિ બિંદુ છે બધા બિંદુને ધ્યાનમાં લેવાની જરૂર નથી કોઈ એક જ બિંદુની ગતિનો આપણે અભ્યાસ કરીશું કેમ કારણ કે દળ વસ્તુના અણુ અણુ વચ્ચેનું અંતર કેવું છે અફર છે ચલો ખ્યાલ આવી ગયો હવે આ રેખાખંડ OP x અક્ષ સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને આપણે આ બિંદુ P નું કોણીય સ્થાન કહીશું શું કહીશું કોણીય સ્થાન અને શું કહેવાય કોણીય સ્થાન આ એક્સ અક્ષને આપણે કયો અક્ષ કહીએ છીએ સંદર્ભ અક્ષ કહીએ છીએ જે અક્ષ સાથે ખૂણો બનાવે એ ખૂણાને આપણે શું કહીશું સંદર્ભ અક્ષ કહીશું આની આકૃતિને આમ પણ દોરી શકો આ રીતે દોરશો તો પણ ચાલશે તો એ વખતે આ પરિભ્રમણ અક્ષ બની જશે બુકની અંદર આ રીતે આકૃતિ દોરેલી છે તમે આ રીતે દોરશો તો પણ ચાલશે ચલો ખ્યાલ આવી ગયો તો એ વખતે પરિભ્રમણ અક્ષ ઓઝેડ અક્ષ છે આ ઊભી રેખા એ શું બનશે પરિભ્રમણ અક્ષ બને શું બને પરિભ્રમણ અક્ષ બને હવે તમે અહીંયા ધ્યાન આપો આ સંદર્ભ અક્ષ છે આ કોણીય સ્થાન થયું તો આ ટી સમયનું કોણીય સ્થાન છે ટી સમય માટેની સ્થિતિ બતાવી પણ જ્યારે દળ વસ્તુ આ રીતે પરિભ્રમણ કરતી હોય ત્યારે કણ પી એ કેવી ગતિ કરે તો આમ વર્તુળમય ગતિ કરે દળ વસ્તુ જ્યારે ચાક ગતિ કરે ત્યારે તેનો પ્રત્યેક કણ કેવી ગતિ કરે છે વર્તુળમય ગતિ કરે છે અને જો પ્રત્યેક કણ વર્તુળમય ગતિ કરતો હોય તો ટી પ્લસ ડેલ્ટા ટી સમયની આપણે વાત કરીએ તો એનું સ્થાન તમને આ રીતે જોવા મળે એ દળ વસ્તુનું સ્થાન આ રીતે આવી ગયું છે પહેલા આ રીતે ગોઠવાયેલી હતી પછી આ રીતે ગોઠવાશે પછી આમ ગોઠવાશે તો એનું સ્થાન બદલાય કે ના બદલાય હવે જો સ્થાન બદલાય તો આ બિંદુ P એ પીડે સ્થાને પહોંચે તો પછી આ બિંદુ O અને P ને જોડતો રેખાખંડ એક નવો ખૂણો બનાવે સંદર્ભ અક્ષ સાથે એ કયા સમયનું કોણીય સ્થાન કહેવાય ધારો કે અહીંથી આટલા સુધી જવા માટે લાગતો સમય જો ડેલ્ટા ટી હોય તો અહીંયા સમય ટી હોય તો અહીંયા સમય કેટલો થાય ટી પ્લસ ડેલ્ટા ટી તો ટી પ્લસ ડેલ્ટા ટી સમયે એ કણ પીડે સ્થાને પહોંચે છે તો એ વખતે આ જે નવું કોણીય સ્થાન મળ્યું થીટા તો એમાં કંઈક ઉમેરાય ના તો એને હું થીટા પ્લસ ડેલ્ટા થીટા વડે દર્શાવી દઉં તો આ ડેલ્ટા થીટા જેટલું સ્થાનાંતર થયું કહેવાય જે આપણે સવારે વાત કરી ચૂક્યા તો ટી સમયનું કોણીય સ્થાન થીટા છે ટી પ્લસ ડેલ્ટા ટી સમયનું કોણીય સ્થાન કેટલું તો થીટા પ્લસ ડેલ્ટા થીટા તો એનો મતલબ એ થયો ડેલ્ટા ટી સમયમાં થયેલું કોણીય સ્થાનાંતર કેટલું તો ડેલ્ટા થીટા છે સમયગાળો કેટલો ડેલ્ટા ટી સ્થાનાંતર કેટલું થયું બોલો તો કોણીય સ્થાનાંતર સમયગાળો ડેલ્ટા ટી અને કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા તો આ કોણીય સ્થાનાંતર અને સમયગાળાનો જો ગુણોત્તર લઈએ તો જે નવી ભૌતિક રાશિ આવે તેને આપણે સરેરાશ કોણીય વેગ કહીશું શું કહીશું સરેરાશ કોણીય વેગ જો રેખીય સ્થાનાંતર થતું હોય તો આપણે ડેલ્ટા એક્સ લઈએ છીએ તેના માટેનો સમયગાળો આપણે ડેલ્ટા ટી લઈએ છીએ તો રેખીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો બરાબર આપણે શું લખીએ સરેરાશ રેખીય વેગ બી લખીએ છીએ તો એ રીતે અહીંયા જો સમયગાળો કેટલો છે ડેલ્ટા ટી છે કોણીય સ્થાનાંતર જો ડેલ્ટા થીટા હોય તો અહીંયા આપણને શું મળશે સરેરાશ કોણીય વેગ ને આપણે ઉમેગા વડે દર્શાવીએ તો ઉમેગા બરાબર શું લખીશું ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી ચલો ખ્યાલ આવી ગયો તો આને આપણે સરેરાશ કોણીય વેગ કહીશું જો તત્કાલીન રેખીય વેગ જોઈતો હોય તો તમે શું કરો છો બોલો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેવા પડે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લઈએ તો તે સમયની ઝડપ મળે તે સમયનો વેગ મળે અને તે સમયનો વેગ મેળવવા માટે સમયગાળો ખૂબ જ નાનો લેવો પડે એ રીતે તે સમયનો કોણીય વેગ લેવો હોય આ તો આપણને સરેરાશ કોણીય વેગ મળ્યો તે સમયનો જો કોણીય વેગ લેવો હોય તો ભાઈ તમારે અહીંયા પણ શું કરવું પડે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેવા પડે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેવાથી આપણને જે કોણીય વેગ મળે એ તે સમયનો કોણીય વેગ મળે અને તે સમયના કોણીય વેગને આપણે જો દર્શાવીએ તો ઉમેગા બરાબર લેસ ધેન ગ્રેટર ધેન નીકળી જશે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ શું થઈ જશે ઝીરો ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી બરાબર ડી થીટા બાય ડી ટી અહીંયા આપણે શું લખતા હતા ડી એક્સ બાય ડી ટી લખતા હતા તો અહીંયા આપણે શું લખીશું ડી થીટા બાય ડી ટી તો કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષમાં વિકલન કરવાથી કોણીય વેગ મળે છે
હવે આ કોણીય વેગની દિશા કઈ બાજુ હોય? જે રીતે રેખી આ સદિશ રાશિ છે, V એ શું છે? સદિશ રાશિ છે. તો કોણીય વેગ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને એ કોણીય વેગની દિશા કઈ બાજુ હોય? તો તમારા જમણા હાથના સ્ક્રુના નિયમની મદદથી તમે એની દિશા નક્કી કરી શકો. દર વસ્તુ જે દિશામાં પરિભ્રમણ કરતી હોય એ દિશામાં તમારા આંગળીઓ ફેરવવાની. અંગૂઠો જે દિશામાં રહે એ કોણીય વેગની દિશા થાય. ધારો કે દર વસ્તુ આમથી આમ પરિભ્રમણ કરે છે ને, ધારો કે આ દર વસ્તુ આ રીતે પરિભ્રમણ કરે છે, તો આંગળીઓ આપણે કઈ બાજુ રાખી? જમણો હાથ લેવાનો. કયો હાથ લેવાનો? જમણો હાથ લેવાનો. આંગળીને કઈ બાજુ ઘુમાવો? તમે પરિભ્રમણની દિશામાં આંગળીને ઘુમાવો. અંગૂઠો કઈ બાજુ છે? જો તમારી તરફ છે. તો અંગૂઠો તમારી તરફ છે તો એનો મતલબ એ થયો કોણીય વેગની દિશા કઈ બાજુ બનશે? તમારી તરફ બનશે. પરિભ્રમણ અક્ષની દિશા પણ કઈ બાજુ છે? તમારી તરફ છે. કોણીય વેગની દિશા પણ કઈ બાજુ છે? તમારી તરફ છે. તો એનો મતલબ એ થયો કોણીય વેગની દિશા કઈ બાજુ હોય બોલો? પરિભ્રમણ અક્ષની દિશામાં હોય. ધારો કે આપણે બાણાની વાત કરીએ, જો આમ પરિભ્રમણ કરાવીએ, જો પરિભ્રમણ કરાવીશું તો આમ જો પરિભ્રમણ કરાવતા હોય તો આમ તમે જે રીતે પરિભ્રમણ થતો એ બાજુ તમે આગળ વાળો તો અંગૂઠો કાં તો નીચેની તરફ રહે, અને જો આમ પરિભ્રમણ કરાવો તો આંગૂઠો કઈ બાજુ રહેશે? ઉપરની તરફ. તો ઉપરની તરફ તો પરિભ્રમણ અક્ષની દિશા, નીચેની તરફ તો પણ શું કહેવાય? પરિભ્રમણ અક્ષની દિશા કહેવાય. ચલો ખ્યાલ આવી ગયો. તો કોણીય વેગ એ સદિશ રાશિ છે, એની દિશા કઈ બાજુ હોય બોલો? પરિભ્રમણ અક્ષની દિશામાં હોય. હવે જો અહીંયા ધ્યાન આપો, દળ વસ્તુની અંદર આ તો કોણીય સ્થાનાંતર થયું. બિંદુ પી એ કેવી ગતિ કરે છે? તો આપણી વર્તુળવાળી ગતિ કરે છે. દળ વસ્તુ જયારે ચાર ગતિ કરે તેનો પ્રત્યેક કણ વર્તુળમય ગતિ કરે, તો બિંદુ પી એ કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે છે. અને જો બિંદુ પી વર્તુળમય ગતિ કરે તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આ ચાપ જેટલું રેખીય સ્થાનાંતર કરે, પી પી ડેશ જેટલું શું કરશે? રેખીય સ્થાનાંતર કરે. ડેલ્ટા થીટા જેટલું શું કરે છે? કોણીય સ્થાનાંતર કરે છે. તો આ ચાપ જેટલું શું કરે છે? રેખીય સ્થાનાંતર કરે છે. તો આને આપણે રેખીય સ્થાનાંતર કહીશું. આને શું કહેવાય? કોણીય સ્થાનાંતર કહેવાય. ખૂણાવાળું સ્થાનાંતર એ કોણીય સ્થાનાંતર, લંબાઈ વાળું સ્થાનાંતર એ શું બનશે? રેખીય સ્થાનાંતર કરે. તો ચાપ પીપી ડેશ જેટલું શું કરે છે? રેખીય સ્થાનાંતર કરે છે. ડેલ્ટા થીટા જેટલું શું કરે છે? કોણીય સ્થાનાંતર કરે છે. અને આ ખૂણો કેટલો છે બોલો? થીટા છે. સોરી, આ જે ત્રિજ્યા છે કેટલી છે? આર છે. આ ખૂણો ડેલ્ટા થીટા. તો જો આ ચાપ બન્યો, આ ત્રિજ્યા છે અને આ ખૂણો છે. ચાપ ખૂણો અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું કોઈ સૂત્ર છે તમારી જોડે? કયું? L બરાબર R ઇન્ટુ થીટા. તો જો આના આપણે L એટલે ચાપ, R એટલે ત્રિજ્યા અને થીટા એટલે ખૂણો. તો જો અહીંયા ચાપ કેટલો આપે? જો સમયગાળો તમને આપી દીધો છે તો ડેલ્ટા T. ચાપનું માપ કેટલું થયું? તો રેખીય સ્થાનાંતર. તો રેખીય સ્થાનાંતર ને હું ડેલ્ટા એક્સ વડે દર્શાવું, અને ડેલ્ટા એક્સ બરાબર ચાપ પીપી ડેશ. ધારો રેખીય સ્થાનાંતર થાય છે, એ રેખીય સ્થાનાંતર ધારો હું ડેલ્ટા એક્સ વડે દર્શાવું, તમે ડેલ્ટા આર વડે દર્શાવશો તો પણ ચાલશે. તો ડેલ્ટા એક્સ બરાબર શું લખી છે? ચાર પીપી ડેશ. કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર કેટલો? તો ડેલ્ટા થીટા. અને ગતિપથની ત્રિજ્યા, તો ગતિપથની ત્રિજ્યા કેટલી છે? આર છે. તો પછી તમે શું લખશો બોલો? ખૂણો બરાબર, તમને ખબર છે સૂત્ર કયો છે? ખૂણો બરાબર આપણે આવું લખીએ, ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર શું લખીએ? ખૂણો ગુણ્યા ત્રિજ્યા લખાય કે નહીં? તો ચાપ બરાબર જો લખીએ તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય. ચાપની જગ્યાએ આપણે લખી દઈએ ડેલ્ટા એક્સ લખી દો અહીંયા, ખૂણાની જગ્યાએ શું લખી દઈએ? ડેલ્ટા થીટા લખી દઈએ, અને ત્રિજ્યાની જગ્યાએ શું લખી દઈએ? આર લખી દઈએ. તો જો આ કયું સ્થાનાંતર? રેખીય સ્થાનાંતર. આ કયું સ્થાનાંતર? કોણીય સ્થાનાંતર. અને આ ગતિપથની ત્રિજ્યા. તો રેખીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર થયું. કયું સૂત્ર થયું બોલો? જ્યારે દળ પદાર્થ ચાક ગતિ કરે તેના પરના કોઈ કણનું રેખીય સ્થાનાંતર જો શોધવું હોય તો રેખીય સ્થાનાંતર, અને આપણે કયું સ્થાનાંતર કહીશું? કોણીય સ્થાનાંતર. અને આ ગતિપથની ત્રિજ્યા, ગતિપથની ત્રિજ્યાને કોણીય સ્થાનાંતર વડે ગુણવાથી શું મળશે? તે કણનું રેખીય સ્થાનાંતર મળે. શું મળે? તે કણનું રેખીય સ્થાનાંતર મળે. ચલો ખ્યાલ આવી ગયેલા સુધી. હવે જો રેખીય સ્થાનાંતર ઉપરથી તો કયો વેગ મળે? રેખીય વેગ મળે. કોણીય સ્થાનાંતર ઉપરથી તમને શું મળશે? કોણીય વેગ મળે. પણ ક્યારે મળે?
तो रेखीय स्थानांतर ने डेल्टा टी वडे भागो, रेखीय स्थानांतर ने डेल्टा टी वडे भागवामां आवे तो शुं मळशे बोलो, सरेराश रेखीय वेग मळे। कोणीय स्थानांतर ने जो डेल्टा टी वडे भागवामां आवे तो शुं मळे आपणने, सरेराश कोणीय वेग मळे। खबर पड़े छे के नहीं? रेखीय स्थानांतर ने केटला वडे भागीए, डेल्टा टी वडे भागवाथी शुं मळशे बोलो तमने, सरेराश रेखीय वेग। कोणीय स्थानांतर ने तमे डेल्टा टी वडे भागो तो तमने शुं मळशे बोलो, सरेराश कोणीय वेग। तो अहीं आपणे आवुं लखी शकीए, डेल्टा टी वडे भागी दईए, अहीं लखो छो। तो जो डेल्टा एक्स अपॉन डेल्टा टी बराबर डेल्टा थीटा अपॉन आर, सॉरी डेल्टा थीटा अपॉन डेल्टा टी इनटू आर। तो बंने बाजु आपणे डेल्टा टी वडे भागी दीधा, आ बे पदो गुणाकार मां छे એટલે એકને જ ભાગવાના, પછી બંને ના ભાગી દેતા, આ બે પદો ગુણાકાર માં છે તો એકને ભાગીશું, અહીંયા એકને ભાગીશું, તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, અહીંયા ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી ઇનટુ શું લખીશું, આ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી બરાબર તો શું મળે, સરેરાશ રેખીય વેગ મળે। ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી બરાબર તો શું મળશે, સરેરાશ કોણીય વેગ મળે ઇનટુ આપણે શું લખીશું, આ। तो सरेराश रेखीय वेग बराबर सरेराश कोणीय वेग इनटू गति बदली त्रिज्या। जो लिमिट डेल्टा टी टेंड्स टू 0 લેવામાં આવે તો આ સરેરાશ રેખીય વેગની જગ્યાએ શું મળશે, તત્કાલીન રેખીય વેગ મળે। સરેરાશ કોણીય વેગની જગ્યાએ શું મળશે તમને, તત્કાલીન કોણીય વેગ મળે। તો એ વખતે હું સરેરાશ રેખીય વેગની જગ્યાએ લખી દઉં v, સરેરાશ કોણીય વેગની જગ્યાએ લખી દઉં ઓમેગા ઇનટુ શું લખીશું, આ। તો v બરાબર ઓમેગા ઇનટુ r, આ જે સંબંધ મળ્યો એ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ થયો। શું થયો બોલો, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો। તો v બરાબર શું લખીશું, ઓમેગા ઇનટુ r લખીશું। શું લખીશું, ઓમેગા ઇનટુ r। ચલો એક કામ કરો, હું લખાવું એટલે પ્રશ્ન લખો, તમે લખો ચાક ગતિ કરતા પદાર્થ માટે, ચાક ગતિ કરતા પદાર્થ માટે रेखीय वेग અને કોણીય વેગ વચ્ચેનો, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો। અદિશ સંબંધ દર્શાવતો, અહીં આપણે અદિશ સંબંધ કહીશું, અદિશ સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો, અદિશ સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો। પહેલા એક કામ કરો, આકૃતિ દોરી દો, પહેલા એટલું કામ તમે ફટાફટ પૂરું કરો, આકૃતિ દોરો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ લખો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળ વસ્તુ એક્સ વાય સમતલનો ચાક ગતિ કરે છે, દળ વસ્તુ એક્સ વાય સમતલનો ચાક ગતિ કરે છે, દળ વસ્તુ એક્સ વાય સમતલનો ચાક ગતિ કરે છે અને તેનો પરિભ્રમણ અક્ષ ઓજેડ અક્ષ છે, પરિભ્રમણ અક્ષ ઓજેડ અક્ષ છે। લખો દળ વસ્તુ પરના કોઈ કણ પી નું, દળ વસ્તુના કોઈ કણ પી નું ટી સમયે સંદર્ભ અક્ષ એક્સ અક્ષને અનુલક્ષીને, ટી સમયે સંદર્ભ અક્ષ, કારણ કે ટી સમય કયો અક્ષ લીધો આપણે સંદર્ભ અક્ષ તરીકે, એક્સ અક્ષ, ટી સમયે સંદર્ભ અક્ષ એક્સ અક્ષને અનુલક્ષીને સંદર્ભ અક્ષ એક્સ અક્ષને અનુલક્ષીને કોણીય સ્થાન થીટા છે, ટી પ્લસ ડેલ્ટા ટી સમયે, ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કોણીય સ્થાન થીટા પ્લસ ડેલ્ટા થીટા છે। ધેરફોર ડેલ્ટા ટી જેટલા સમયગાળા માટે,
डेल्टा टी जेटला समयगाड़ा माटे वाई बहुत दूर लखी दो आपको गतिपथ त्रिज्या कोणीय स्थानांतर डेल्टा थीटा रेखीय स्थानांतर पी पीडे जेटलू थाय खूणो बराबर चार भाग्या त्रिज्या एटले थी आटलू बधुं लखी दो बराबर। तो जो अहींया देना आपको આપણે વી બરાબર ઓમેગા ઇન્ટુ આર મળ્યા, આ કયો સંબંધ કહેવાય? તો આ સંબંધને આપણે કયો સંબંધ કહીશું? અદિશ સંબંધ કહીશું। રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો કયો સંબંધ કહેવાય? અદિશ સંબંધ છે। આમ તો તમને ખબર છે કે આર એ સદિશ રાશિ છે, ત્રિજ્યાનો સદિશ, એટલે આર કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવાય। કોણીય વેગ એ પણ સદિશ રાશિ, હમણાં જ આપણે વાત કરી। કોણીય વેગની દિશા કઈ બાજુ હોય બોલો, ભૂલીએ કેટલી વાર? કોણીય વેગની દિશા કઈ બાજુ હોય? પરિભ્રમણ અક્ષની દિશામાં હોય। કઈ બાજુ હોય બોલો? પરિભ્રમણ અક્ષની દિશામાં। કોણીય વેગની દિશા પરિભ્રમણ અક્ષની દિશામાં। આરની દિશા હંમેશા માટે ત્રિજ્યા વર્તુળ જ હોય। કેવું હોય? ત્રિજ્યા વર્તુળ જે બને એ વર્તુળની ત્રિજ્યા જ બને આ, એટલે આરની દિશા હંમેશા માટે ત્રિજ્યા વર્તી હોય, યાદ રાખો। જ્યારે બિંદુ પી અહીંયા આવે ત્યારે આરનો સદિશ અહીંયા હશે, જ્યારે બિંદુ પી ડેશ ઉપર આવે ત્યારે આરનો સદિશ આ બને, ધારો એ બિંદુ ધારો કે અહીંયા આવે ત્યારે આરનો સદિશ આમ દોરાય, ધારો એ બિંદુ ધારો અહીંયા આવે પરિભ્રમણ કરતો કરતો ત્યારે આરનો સદિશ આ રીતે દોરીશું। તો આરનો સદિશ હંમેશા માટે કેવો હોય? ત્રિજ્યાવર્તી જ હોય। કેવો હોય? ત્રિજ્યાવર્તી, અહીંયા હોય ત્યારે ત્રિજ્યાવર્તી, અહીંયા આવે ત્યારે ત્રિજ્યાવર્તી, અથવા તો કેન્દ્ર તરફ હોય, કેન્દ્રગામી હોય। આરનો સદિશ તમે કેન્દ્રગામી લો તો ચાલે ને, કારણ કે કેન્દ્ર તરફની દિશા મળે આમ, પણ આપણે આમ દોરીએ છીએ, એનીથી ઉલટી દિશા દોરીએ એટલે આપણે ત્રિજ્યાવર્તી શબ્દ વાપરીશું। તો આરનો સદિશ હંમેશા માટે કેવો હોય? ત્રિજ્યાવર્તી હોય, એટલે આર એક સદિશ રાશિ છે। નિયમિત વર્તુળમય ગતિ વખતે આપણે વાત કરી ચુક્યા છીએ બરાબર। તો જયારે આપણે જયારે ઓનલાઈન ચલાવી વખતે તમને કીધું કે જયારે નિયમિત વર્તુળમય ગતિ હોય તો તમને ખબર છે કે જો નિયમિત વર્તુળમય ગતિ થતી હોય તો કણ જયારે પી સ્થાને હોય તો વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય, બિંદુ પીડે પાસે આવે ત્યારે વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય, ધારો કે બિંદુ ક્યુ પાસે પહોંચે ત્યારે એ સ્પર્શકની દિશામાં હોય, બિંદુ આર પાસે પહોંચે ત્યારે એ વેગની દિશા કેવી હોય? તો સ્પર્શકની દિશામાં હોય। તો આટલું યાદ રાખવાનું, ચાક ગતિ કરતા તમામે તમામ કણો માટે વેગની દિશા જે બનતું જે વર્તુળ જે છે એ વર્તુળના સ્પર્શકની દિશામાં, કારણ કે બધા કણો કેવી ગતિ કરવાના? વર્તુળની ગતિ કરવાના, તો જે પદાર્થ ચાક ગતિ કરે છે એવું કહેવાય। અને જો પદાર્થ ચાક ગતિ કરતો હોય એના તમામે તમામ કણો જો વર્તુળની ગતિ કરતા હોય તો પછી હંમેશા વેગની દિશા કઈ બાજુ હોય? તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હોય। જો આમ વિષમ ઘડીમાં પરિભ્રમણ કરે તો સ્પર્શક તમારે વિષમ ઘડીમાં દોરવા, જો દ્રઢ વસ્તુ સમ ઘડીમાં પરિભ્રમણ કરે તો સ્પર્શક કઈ દિશામાં દોરવાનો? સમ ઘડી દિશામાં દોરવાનો। જો આમ ચાક ગતિ કરતો હોય તો પછી સ્પર્શક આ રીતે દોરો, સમ ઘડી દિશામાં પરિભ્રમણ કરે તો સ્પર્શક આ રીતે દોરવાનો, પણ હોય તો કઈ બાજુ બોલો? સ્પર્શકની દિશામાં। તો હવે તમે વિચારો, વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે। ઉમેગા કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવાય। આર પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે। તો આ ત્રણે ત્રણ સદિશ રાશિઓ છે, તો પછી એમના વચ્ચેનો કયો સંબંધ મેળવવો પડે? તમારે સદિશ સંબંધ મેળવવો પડે। અહીંયા તમે કયો સંબંધ મેળવ્યો? અદિશ સંબંધ મેળવ્યો। તો આનો સદિશ સંબંધ કેવો છે એની આપણે ચર્ચા કરીશું। તો જો બે સદિશોના સદિશ ગુણાકાર વિશે આપણે ચેપ્ટર નંબર 4 માં ભણાવી દીધું છે તમને, ભલે ચેપ્ટર નંબર 7 માં આવે પણ એ વખતે જ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે બે સદિશોનો સદિશ ગુણાકાર, બે સદિશોનો ડોટ ગુણાકાર, આ બધા સદિશોને લગતા જેટલા પણ ટોપિક જે છે એ બધાની ચર્ચા આપણે કયા ચેપ્ટરમાં કરી દીધી છે? ચોથા ચેપ્ટરમાં કરી દીધી છે। તો બે સદિશોનો સદિશ ગુણાકાર વિશે તમને ખબર હોવી જોઈએ। તો જો બે સદિશોનો સદિશ ગુણાકાર જો લેવાનો હોય તો પહેલા થોડુંક સમજી લઈએ। તો જો સદિશ એ અને સદિશ બી, ધારો કે આ સદિશ એ છે અને આ સદિશ બી છે, તો આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર એને કયો ગુણાકાર કહેવાય? સદિશ ગુણાકાર કહેવાય। જો તમે બી ક્રોસ એ કરો તો તમારે શું કરવાનું બોલો? આંગળીઓ બીની દિશામાં ગોઠવવાનું, જમણા હાથના સ્પૃહના નિયમનો જ ઉપયોગ કરવાનો, આંગળીઓ કયા સદિશની દિશામાં ગોઠવવાની? બીના દિશામાં ગોઠવવાની, ઘુમાવાની કઈ બાજુ? એ તરફ। અંગૂઠો જે દિશામાં રહે એ બી ક્રોસ એની દિશા થાય। તો આમ જ્યારે બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરતી વખતે દિશા કઈ બાજુ મળે છે એ તમને ખબર પડવી જોઈએ,
બારમાં વારંવાર જરૂર પડશે આની, બરાબર? ચોથા ચેપ્ટરમાં પાંચમા ચેપ્ટરની અંદર બે સદિશોના ક્રોસ ગુણાકારના જ દાખલા છે, અને એ વખતે તમારે વારંવાર આની જરૂર પડવાની છે, એટલે અત્યારે તમને ખબર હોવી જ જોઈએ. જ્યારે ક્રોસ ગુણાકારની દિશા નક્કી કરવાની હોય ત્યારે આટલું યાદ રાખવાનું, જમણા હાથના સ્કૂળના નિયમનો જ ઉપયોગ કરવાનો તમારે. પહેલો જે સદિશ હોય એની દિશામાં તમારે આંગળીઓ ગોઠવી દેવાની, ઘુમાવાની કઈ બાજુ, એ તરફ ઘુમાવાની, અંગૂઠો જે દિશામાં રહે એ બી ક્રોસ એની દિશા થાય. તો અહીંયા બી ક્રોસ એ હોય તો બીની દિશામાં આપણે આંગળીઓ ગોઠવી દઈએ, તો આ બીની દિશામાં મેં આંગળીઓ ગોઠવી દીધી. ઘુમાવો કઈ બાજુ, એ તરફ. આ મુઠ્ઠી વાળવાની, પછી આમ ઘુમાવા જવા નહીં, મુઠ્ઠી વાળવા. બીની દિશામાં આંગળીઓ ગોઠવો, એ તરફ ઘુમાવો, અંગૂઠો કઈ બાજુ છે, તમારી તરફ. તો આ શું બનશે બોલો? બી ક્રોસ એ ની દિશા. એ ક્રોસ બી ની દિશા જો નક્કી કરવી હોય તો તમારે શું કરવું છે બોલો? તમે પહેલો જે સદિશ હોય એની દિશામાં આંગળીઓ ગોઠવો. તો પહેલા સદિશની દિશામાં આંગળીઓ ગોઠવાનું, પણ કયો હાથ લેવાનો? જમણો હાથ જ લેવાનો. સગવડતા પૂરતો તમે ડાબો હાથ ના લઈ લેતા. તો આંગળીઓ આપણે ગોઠવી દઈએ જમણા હાથની કઈ બાજુ, એની દિશામાં, બરાબર? આમ જો ગુમાવા જઈએ તો આમ થઈ જશે, મુઠ્ઠી વળાશે નહીં, વળાય મુઠ્ઠી વળાતી નથી, એટલે આમ તો ગોઠવાય જ નહીં. પછી મુઠ્ઠી વાળવા માટે આમ ગોઠવવું પડે. આંગળીઓ એની દિશામાં તમે ગોઠવી દો, બી તરફ ગુમાવી દો, બી તરફ ગુમાવો, અંગૂઠો કઈ બાજુ, અંદરની તરફ. તો આ દિશા થઈ એ શું થયું બોલો? એ ક્રોસ બી ની દિશા. ચલો ખ્યાલ આવી ગયો. તો આ દિશા વિશે તમને ખબર હોવી જોઈએ. તો બે સદિશોના સદિશ ગુણાકાર વિશે તો આપણે ઉર્દૂ સમજાવી દીધું છે, પણ આટલું તમારે યાદ રાખવાનું, બી ક્રોસ એ હોય તો બી ની દિશામાં આંગળીઓ ગોઠવો, એ તરફ ગુમાવો, મુઠ્ઠી વળાવી જોઈએ. હાથ કયો પસંદ કરવાનો? જમણો. એ ક્રોસ બી હોય તો આંગળીઓ એની દિશામાં ગોઠવો, બી તરફ ઘુમાવો, મુઠ્ઠી વળાવી જોઈએ. હાથ કયો? જમણો. હાથ બદલી દેવાનો નથી. ઓકે, તો અહીંયા જો ત્રણ ભૌતિક રાશિઓ છે. હવે જો બી ક્રોસ એની દિશાનું આ રીતે દર્શાવી દો. જો અહીંયા તેને આપો, આ એ બી, એનાથી બનતું આ સમતલ સદી છે, અને બી થી બનતું આ સમતલ છે. બી ક્રોસ એની દિશા કઈ બાજુ મળે છે? આ સમતલ ને લંબ રૂપે, લંબ દિશા હું બતાવું, આ લંબ દોરી. આ જે બનશે શું બનશે? બી ક્રોસ એ બને, એને લંબ આ રીતે આપણે દોરીશું. આ એથી બનતું સમતલ, એટલે લંબ આ બાજુ, આ બી ક્રોસ એ. તો એને એક્ઝેક્ટ નીચેની સાઈડ અહીંયા શું આવશે? એ ક્રોસ. તો આટલું યાદ રાખવાનું, બી ક્રોસ એ અને એ ક્રોસ બી બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ, પણ બંનેના મૂલ્યો કેવા? સરખા. તો આટલું તમારે યાદ રાખવાનું, એ ક્રોસ બી બરાબર શું લખાય? માઇનસ બી ક્રોસ એ. પણ મોડ ઓફ એ ક્રોસ બી બરાબર શું લખીશું? મોડ ઓફ બી ક્રોસ એ. મૂલ્યો કેવા? આ મૂળ કરો એટલે મૂલ્ય મળે કે ના મળે? મૂલ્યો સમાન, દિશાઓ પરસ્પર. એ ક્રોસ બી ની દિશા કઈ બાજુ હોય? એ ને બી થી બનતા સમતલ ને લંબ હોય, એટલે એને લંબ બને અને બી ને લંબ બને. ધારો હું એક સદિશ એ દોરી દીધો, અને બીજો સદિશ હું અહીંયા બી દોરી દો, તો પછી એ ક્રોસ બી ની દિશા કેવી હશે? આ બે થી બનતા સમતલ ને લંબ રૂપે હોય, કાં તો આમ હોય, કાં તો પછી આમ હશે. જે એને લંબ બને, બી ને લંબ બને, બી ને લંબ બને, એને લંબ બને. તો હંમેશા આટલું યાદ રાખવાનું, એ ક્રોસ બી ની દિશા હોય કે બી ક્રોસ એ ની દિશા હોય, એ બી ને લંબ હોય અને એ ને લંબ હોય. કદાચ ઓબ્જેક્ટિવ પૂછાય તો આટલું આવડવું જોઈએ. એ ક્રોસ બી અને સદિશ એ વચ્ચેનો ખૂણો કેટલો થાય બોલો? કદાચ આવો પ્રશ્ન પૂછાય, એ ક્રોસ બી અને સદિશ એ વચ્ચેનો ખૂણો 180. કેમ આવું બોલો છો? 90°. કારણ કે એ ક્રોસ બી એને લંબ છે. હવે એ ક્રોસ બી એને લંબ છે તો પછી અહીંયા ખૂણો કેટલો થશે બોલો? 90°. કેટલો થાય? 90°. પણ તમને એમ કીધું હોય એ ક્રોસ બી અને સદિશ બી વચ્ચેનો ખૂણો કેટલો થાય બોલો? 90°. બોલો 90°. તો બી ને લંબ કહેવાય, એ ને લંબ કહેવાય. તો એ ક્રોસ બી અને એ વચ્ચેનો ખૂણો કેટલો? તો 90°. અને એ ક્રોસ બી અને સદિશ બી વચ્ચેનો ખૂણો પૂછે તો પણ કેટલો થાય? 90°. આટલું યાદ રાખવા. પણ તમને એમ કીધું હોય એ ક્રોસ બી અને બી ક્રોસ એ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો એના વચ્ચેનો ખૂણો કેટલો થશે? 180°.
तो जो ऑब्जेक्टिव में पूछाय चेप्टर नंबर चार ने अनुलक्षी ने तो आ ऑब्जेक्टिव तमने आवड़वा जोइए पहले एकानु जर लखी दो नोट पेन लखी दो जो ए क्रॉस बी और ए वच्चे नो खूणो केटलो छे 90 अंश छे जो बे सदिशो परस्पर लंब होय तो आवी बे नोट तमने लखाई छे जो सदिश ए अने सदिश बी परस्पर लंब होय तो ए ने बी परस्पर लंब होय तो एनो मतलब ए थयो के ए डॉट बी बराबर शुं थाय 0 थाय जो बे सदिशो परस्पर लंब होय तो तेनो डॉट गुणाकार केटलो थाय 0 थाय हवे तमे विचारो आ दिशा ए क्रॉस बी ने लव धारो के અને આ દિશા આપણે એની લઈએ તો આ બે એકબીજા લંબ છે તો એ ક્રોસ બી અને એકબીજા એ એકબીજાને લંબ છે અને એ ક્રોસ બી અને એ એકબીજાને લંબ હોય તો તમે આવું લખી શકો એ ક્રોસ બી ડોટ સદિશ એ તો આના બરાબર શું લખાય 0 લખાય તો આ બેનો ડોટ ગુણાકાર કેટલો થાય 0 થાય એ જ રીતે યાદ રાખજો એ ક્રોસ બી ડોટ સદિશ બી હોય તો પણ શું લખાય 0 લખાય કેમ કે બી ને લંબ છે चलो ख्याल आ गया सुधी तो हम बीजू पर याद रखो जो बे सदीसो ना डॉट गुणाकार आप लखीए ना जो सदीश ए क्रॉस बी नू मूल्य लीए धारो कि ए क्रॉस बी हो जो आप मोड़ करिए मोड़ करिए तो शू लखाए ए बी साइन थीटा लखाए मोड ऑफ ए क्रॉस बी हो तो शू लखाए ए बी साइन थीटा लखाए आ खास याद रखो और ये जो a dot b હોય તો તમને ખબર છે શું લખાય બોલો a b cos θ લખાય તો ડોટ ગુણાકાર હોય તો કોઈ વિધેય લેવાનું cos વિધે લેવાનું અને જો ક્રોસ ગુણાકાર હોય તો sin θ શું આવશે sin θ ચલો ખ્યાલ આવી ગયો સુધી હવે તમે જુઓ બે સમાન સદિશો લો હું ધારો કે આ સદિશ એ દોર્યો હોય અને બીજો સદિશ આપણે એ લઈએ તો પછી a cross a બરાબર શું લખશો બોલો तो ए क्रॉस ए बराबर जो लखिए तो मोड ऑफ ए क्रॉस ए बराबर शू लखाय ए इनटू ए ए इनटू ए એટલે a² થાય અને બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો તો θ બરાબર 0 થાય કે નહીં તો ભાઈ અહીં શું લખશો તમે sin 0 અને sin 0 એટલે તો 0 તો એનું મૂલ્ય કેટલું થાય 0 તો હવે આટલું યાદ રાખો a ડોટ b જ્યારે a અને b એકબીજાને લંબ હોય સદિશ a અને સદિશ b એકબીજાને લંબ રૂપે હોય ત્યારે તેનો ડોટ ગુણાકાર 0 થાય પણ જો સદિશ a અને સદિશ b એકબીજાને સમાંતર હોય તો એનો ક્રોસ ગુણાકાર 0 થાય આ ખાસ યાદ રાખજો જો બે સદિશો સમાંતર હોય તો તેનો ક્રોસ ગુણાકાર 0 જો બે સદિશો એકબીજાને લંબ રૂપે હોય તો તેનો ડોટ ગુણાકાર 0 બે સદિશો એકબીજાને લંબ રૂપે હોય તો તેનો ડોટ ગુણાકાર 0 અને બે સદિશો એકબીજાને સમાંતર હોય તો બે સદિશો એકબીજાને સમાંતર હોય તો તેનો ક્રોસ ગુણાકાર કેટલો થાય 0 થાય તો આટલું તમે ફટાફટ પહેલા લખી દો આ બધા ઓબ્જેક્ટિવ માટે તમારે યાદ રાખવા તો જો હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ તો વેગ v બરાબર શું લખાય બોલો ઓમેગા ઇનટુ r આ કયો સંબંધ કહેવાય અદિશ સંબંધ કહેવાય કયો સંબંધ છે અદિશ સંબંધ હવે તમને ખબર છે કે v એ સદિશ રાશિ છે ઓમેગા સદિશ રાશિ અને r પણ કેવી રાશિ સદિશ રાશિ બધી જો સદિશ રાશિઓ હોય તો પછી આનો કયો સંબંધ મેળવવો પડે આપણે સદિશ સંબંધ મેળવવો પડે તો હવે અહીંયા ધ્યાન આપો ધારો કે આ દળ વસ્તુ છે એનો આપણે કોઈ કણ લઈએ p જે વર્તુળની ગતિ કરે છે દળ વસ્તુ ચાક ગતિ કરે એટલે એનો કણ કેવી ગતિ કરશે વર્તુળની ગતિ કરે આ એનું વર્તુળ છે કણ p જે વર્તુળની ગતિ કરે એનું આ વર્તુળ થયું જ્યારે p સ્થાને હોય ત્યારે આપણે r ની દિશા દોરીએ તો r ની દિશા તો r ની દિશા કઈ બાજુ હોય બોલો બોલો તો ત્રિજ્યા વર્તી હોય કે નહીં તો સદિશ r ની દિશા કેવી છે તો સદિશ r ની દિશા અહીં લખી દઈએ ત્રિજ્યા વર્તી છે એક બિંદુ p ના વેગ ની દિશા કઈ બાજુ હોય તો સ્પર્શક ની દિશામાં હોય તો v ની દિશા કઈ બાજુ હશે સ્પર્શક ની દિશામાં અને ઉમેગાની દિશા કઈ બાજુ છે બોલો પરિભ્રમણ અક્ષની દિશામાં હશે ઓઝેડ અક્ષ તરફ હોય કઈ બાજુ હોય ઓઝેડ અક્ષ તરફ આ ઉમેગાની દિશા થશે શું થશે ઉમેગાની દિશા તો ઉમેગાની દિશા કઈ બાજુ હોય પરિભ્રમણ અક્ષની દિશામાં હશે
तो जो અહીંયા ધ્યાન આપો ઓમેગા ક્રોસ હવે જો ઓમેગા અને v એકબીજાને લંબરૂપ હશે તમે જો પરિભ્રમણ અક્ષ oz અક્ષ કઈ બાજુ છે જો તમારી તરફ છે આ oz અક્ષ તમે વિચારો ઓમેગા ની દિશા તમે વિચારો આ ઓમેગા નો સદિશ છે એવું તમે વિચારી લો આ તમારી તરફ નો સદિશ છે એના જો v ની v ના સદિશ ઉપર મૂકો તો બંને એકબીજાને કેવા થાય આ v ની દિશા જો જો યાદ રાખજો આ v ની દિશા આ ઓમેગા ના સદિશ ને v ઉપર આ રીતે ગોઠવો તો કેવા બને એકબીજાને લંબ બને કે નહીં તો ઓમેગા એ v ને કેવો છે લંબ છે ઓમેગા એ r ને કેવો છે લંબ અને r એ v ને લંબ છે ચલો ત્રણે ત્રણ સદિશો એકબીજાને કેવા થયા લંબ રૂપે થયા કે નહીં r એ v ને લંબ v એ ઓમેગા ને લંબ ઓમેગા એ r ને લંબ બધા એકબીજાને કેવા છે લંબ રૂપે તો અહીંયા આપણે આવું લખી શકીએ ઓમેગા લંબ v v લંબ r v લંબ r અને ઓમેગા લંબ r ત્રણે ત્રણ સદિશો એકબીજાને લંબ રૂપે છે ઓમેગા v અને r એકબીજાને લંબ રૂપે છે એવું તો નક્કી થઈ ગયું ત્રણે ત્રણ એકબીજાને લંબ રૂપે છે હવે ચલો લંબ રૂપે છે તો પછી અહીંયા ધ્યાન આપો મોડ ઓફ ઓમેગા ક્રોસ r નું મૂલ્ય આપણે શોધીએ તો આનું મૂલ્ય કેટલું આવે જુઓ મોડ ઓફ ઓમેગા ક્રોસ r નું જો મૂલ્ય લઈએ તો આનું મૂલ્ય તો આટલું મળશે ને ઓમેગા r sin થીટા લખાય કે ન લખાય હું ઓમેગા ક્રોસ r નું મૂલ્ય શોધું છું તો ઓમેગા ક્રોસ r નું મૂલ્ય કેટલું મળશે બોલો ઓમેગા r sin થીટા તો આના બરાબર જો લખું તો ઓમેગા r sin 90 લખું તોય ચાલે કારણ કે એકબીજાને લંબ રૂપે છે ઓમેગા r એકબીજાને લંબ રૂપે છે તો અહીં sin 90 લખી દઉં સાઈન નેવ ની કિંમત કેટલી એક તો આના બરાબર શું લખાય ઓમેગા આ અને ઓમેગા આર ની જગ્યાએ તો તમે શું લખશો વી તો આ તો નક્કી થઈ ગયું મોડ ઓફ ઓમેગા ક્રોસ આર નું મૂલ્ય કેટલું છે તો વી ના મૂલ્ય જેટલું છે વેગ ના મૂલ્ય જેટલું છે તો નક્કી થઈ ગયું મોડ ઓફ ઓમેગા ક્રોસ આર નું મૂલ્ય વેગ ના મૂલ્ય જેટલું છે આનો હું પરિણામ નંબર એક આપી દઉં તો મૂલ્ય તો નક્કી કરી દીધું તો v નું મૂલ્ય ઓમેગા ક્રોસ r જેટલું તો છે એટલે હવે આની જગ્યાએ હું આવું કંઈક લખું તો કોઈ વાંધો આવે એવું નથી ચલો ખ્યાલ આવી ગયો સુધી ઓકે ચલો એક કામ પૂરું થયું હવે દિશાની વાત કરીએ ઓમેગા અને r ની દિશા કઈ બાજુ છે જો અહીંયા ધ્યાન આપજો આ પરિભ્રમણ અક્ષની દિશા આ r ની દિશા હવે જો તમે વિચારો ઓમેગા ની દિશામાં આપણે શું ગોઠવીએ તો આ ઓમેગા ની દિશા છે તમારી તરફની દિશા ઓમેગા ની દિશા બરાબર આ બાજુ આપણે r ની દિશા લઈએ આ v ની દિશા છે વિચાર ત્રણ એકબીજા લંબ રૂપે છે આ v ની દિશા વિચારું છું y અક્ષ v ની દિશા વિચારી લો તમે y અક્ષ એ v ની દિશા x અક્ષ તે તમે r ની દિશા વિચારો કઈ દિશા વિચારો r ની તમારા તરફની દિશા કઈ દિશા વિચારવાની ઓમેગા ની દિશા તમારા તરફની દિશા એ ઓમેગા ની દિશા આ r ની દિશા v ની દિશા r ની દિશા ઓમેગા ની દિશા હવે જો અહીંયા ધ્યાન આપજો મારે કઈ બાજુ જવાનું છે ઓમેગા થી r તરફ તો જો ઓમેગા ની દિશામાં હું આગળ ગોઠવી દઉં છું જોજો ઓમેગા ની દિશામાં આગળ ગોઠવી દીધી કઈ બાજુ ઘુમાવું જો r તરફ ઘુમાવો r આ બાજુ જુઓ r છે બરાબર આમ ના ઘુમાવતા આ b તરફ જતા રહેશો આ કઈ દિશા બોલો તમારી તરફની દિશામાં મેં આગળ ગોઠવી દીધી કઈ બાજુ ઘુમાવું જો r તરફ કઈ બાજુ ઘુમાવી r તરફ ઘુમાવતા અંગૂઠો કઈ બાજુ રહેશે ઉપરની તરફ દિશા એટલે કોની દિશા બોલો એટલે સ્પર્શકની દિશા મળી કે વી ની દિશા મળે છે તો અહીંયા આપણે શું લખીશું ઓમેગા ક્રોસ આર ની દિશા કઈ બને છે વી ની દિશા બને છે તો અહીંયા આપણે આવું લખી શકીએ ઓમેગા ક્રોસ આર ની દિશા એ વર્તુળના સ્પર્શકની દિશા એટલે કે વેગની દિશા બને કે નહીં વર્તુળના સ્પર્શકની દિશા બને છે એટલે કે વેગની દિશામાં છે વીની દિશામાં તો તમે જુઓ ઓમેગા ક્રોસ આર નું મૂલ્ય વેગ જેટલું છે અને દિશા વેગ જેટલી છે મૂલ્ય વેગ જેટલું દિશા પણ વેગની દિશા વેગની દિશા અને વેગનું મૂલ્ય તો પછી આ બે સદિશો સરખા થયા કે ન થયા તો પછી ધેરફોર આપણે આવું લખી શકીએ v બરાબર ઓમેગા ક્રોસ આર તો આનું મૂલ્ય આના જેટલું છે આની દિશા છે ઓમેગા ક્રોસ આર ની દિશા એ વેગની દિશા છે ઓમેગા ક્રોસ આર નું મૂલ્ય વેગનું મૂલ્ય છે
मूल्य सरखो दिशा सरखी तो बे सदिशो केवा समान सदिशो केवा तो પછી v बराबर શું લખીશું ઓમેગા ક્રોસ r તો આને કયો સંબંધ કહેવાય સદિશ સંબંધ કયો સંબંધ કહેવાય સદિશ સંબંધ આ કયો સંબંધ છે સદિશ સંબંધ આ કયો સંબંધ મળ્યો સદિશ સંબંધ ચલો ખ્યાલ આવી ગયો લાજુદી કોઈને કન્ફ્યુઝન છે આમાં ઓકે તો આટલું તમે ફટાફટ લખી દો હું લખાવી દે લખો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ મેળવો रेखीय वेग अने कोणीय वेग वच्चेनो सदिश संबंध मेळवो रेखीय वेग अने कोणीय वेग वच्चेनो सदिश संबंध मेळवो आकृति दोरी दो दर वस्तु तमा जेवा आकारनी दोरी दोरी देजो एवुं नहीं के बेठिया कॉपी मारवी पण एक वर्तुळ बनावजो बिंदु एक बी लेजो रेखनी दिशा बी लेवानी स्थान सदिश आर लो त्रिज्यावर्ती सदिश आर लो ओमेगा ने दिशा ले और थोड़ी स्पीड रख लियो पास आउट केमिस्ट्री ट्यूशन था ना थोड़ी स्पीड आकृति जगह जवा दो लखन लखी दो पहला देखो आकृति में दर्शाया है मुझे चाक गति करता दृढ़ पदार्थ माटे कोई कण बिना गति पथनी त्रिज्या कोई कण ना गतिपथ नी त्रिज्या नो सदिश सदिश आर छे तेनो रेखीय वेग सदिश वी छे तेनो रेखीय वेग सदिश वी छे अने कोणीय वेग सदिश ओमेगा कोणीय वेग सदिश ओमेगा छे હવે જો આર ની દિશા લખી દો ત્રિજ્યાવર્તી વી ની દિશા સ્પર્શકની દિશામાં આ બધું આટલે થી આટલું લખી દો આટલે થી આટલું લખવાનું છે પછી આ લખી દેજો વી બરાબર ઓમેગા ક્રોસ આર આના સમીકરણ નંબર બે આપી દેજો આમ એક અને બે પરથી એમ લખી દેજો આમ એક અને બે પરથી વી બરાબર શું લખીજો ઓમેગા ક્રોસ આર b बराबर से लिख लीजिए ओमेगा क्रॉस r तो અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ